હેલો એવરીવન, હું છું ભાવિક ધામેચા. ડિયર ઓલ, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનની શરૂઆત કરી, એમનો બેઝિક કન્સેપ્ટ જોઈ ગયા, એમના પછી એમનો એક પ્રોબ્લેમ પણ આપણે જોઈ ગયા. એવી જ રીતે આજે આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનનો સેકન્ડ પ્રોબ્લેમ સ્ટાર્ટ કરવો છે. તો લેટેસ્ટ સ્ટાર્ટ સેકન્ડ પ્રોબ્લેમ, ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટથી જો શરૂઆત કરીએ તો આપણે કંઈક આ રીતે પૂછાઈ શકે કે આપેલા ઓબ્જેક્ટના ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડની મદદથી ત્રણ અલગ અલગ દેખાવો દોરો. રિપીટ કરું છું, આપેલા ઓબ્જેક્ટના ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડની મદદથી ત્રણ અલગ અલગ દેખાવો દોરો. મતલબ કે આપણને કંઈક ઓબ્જેક્ટ આપેલો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો, સાથે સાથે તમને ફ્રન્ટ વ્યૂ જોવા માટેની ડાયરેક્શન પણ ઓબ્જેક્ટમાં આપેલી છે જે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. તો ડિયર ઓલ, આપણે શરૂઆત કરીએ. અહીં પણ આપણે 3D એનાલિસિસથી જ સમજીશું. તો એમના માટે ફ્રન્ટ વ્યૂની આપેલી ડાયરેક્શનથી જોતા મળતા બિંદુએ આપણે કંઈક આ રીતે પ્રોજેક્શન રેખાઓ વિચારી શકીએ. હવે આ પ્રોજેક્શન રેખાને અનુરૂપ કલર કોડિંગ સાથે જો તમે વિચારો તો આપણો ફ્રન્ટ વ્યૂ કંઈક આ રીતે બની શકે છે. અહીં તમને થોડું કન્ફ્યુઝન છે તે હું ક્લિયર કરી દઉં. 3Dમાં તમે જોશો તો કે ઓબ્જેક્ટમાં સર્કલ આપેલા છે, બે સર્કલ છે, જે ઉપરના વ્યૂથી જોતા આપણે સર્કલ દેખાશે, પણ આપણે ફ્રન્ટ વ્યૂ બનાવીએ છીએ એટલે એ રેક્ટેંગલ જેવું આપણને દેખાશે. અને અંદરનું સર્કલ છે જે આપણે સામેથી જોતા ફ્રન્ટ વ્યૂમાં દેખાશે નહીં, એટલે ત્યાં આપણે શોર્ટ ડેશીસ લાઇન બતાવેલી છે. બાકી પ્રોપર યલો કલરનો કોડ પણ તમે જોઈ શકો છો. આવી જ રીતે ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે ટોપ વ્યૂ વિચારવાનો છે, ઉપરનો દેખાવ બનાવવાનો છે, અને એના માટે આપણે 3Dમાં ઉપરથી સાઈડથી જોવાનું રહેશે. હવે જો ટોપ વ્યૂ ઉપર બનાવવા માટે આપણે ઉપરથી વિચારીએ તો મળેલા બિંદુએ કંઈક આ રીતે પ્રોજેક્શન રેખાઓ વિચારી શકીએ છીએ. અને આ પ્રોજેક્શન રેખાની મદદથી આપણો ટોપ વ્યૂ છે એ આપણે આવી રીતે ઇમેજિન કરી શકીશું. ડિયર ઓલ, તમે જોઈ શકો છો કે જે બે સર્કલ છે જે આપણે ફ્રન્ટ વ્યૂમાં જોઈ શકતા ન હતા, ફ્રન્ટ વ્યૂમાં જેમાં આપણે રેક્ટેંગલ બનાવેલું હતું, એ જ બે સર્કલ આપણે ટોપ વ્યૂમાં બહુ ક્લિયરલી જોઈ શકીએ છીએ. સાથે સાથે બેઝમાં પણ આપણના બે સર્કલ છે એ પણ આપણે ટોપ વ્યૂમાં ક્લિયરલી જોઈ શકીએ છીએ. હવે જે આપણો બેઝ છે જે બ્રાઉન કલરથી આપણે જોઈ શકીએ છીએ, તેમાં બીજા બે સર્કલની સાથે સાથે બે શોર્ટ ડેશીસ લાઇન, બે હિડન લાઇન પણ દર્શાવેલી છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, થોડું તમે જો 3D એનાલિસિસ કરશો અથવા તો ફ્રન્ટ વ્યૂથી વિચારશો તો બેઝમાં નીચેની સાઇડમાં એક ખાંચો તમને દેખાય છે, એક સ્લોટ તમને દેખાય છે, જે સ્લોટ થ્રુ આઉટ ધી બેઝ છે, મતલબ પૂરેપૂરો બેઝમાં જોવા મળે છે. અને જો ઉપરથી એને જોઈએ તો એ આપણે જોઈ શકતા નથી, એટલા માટે જો એને શોર્ટ ડેશીસ લાઇનથી આપણે દર્શાવવો પડે છે જે તમે ટોપ વ્યૂમાં જોઈ શકો છો. તો ડિયર ઓલ, આ રીતે આપણો ટોપ વ્યૂ છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને સાથે સાથે ત્યાં નામ નિર્દેશન પણ દર્શાવીએ છીએ. અને હવે જો સાઇડ વ્યૂ તરફ આગળ વધીએ તો આપેલા ઓબ્જેક્ટને ફોકસ કરતાં, ઓબ્જેક્ટના ફ્રન્ટ વ્યૂ માટેની ડાયરેક્શનને ફોકસ કરતાં આપણે સમજી શકીએ કે ઓબ્જેક્ટનો ડાબી બાજુનો દેખાવ આપણે જોઈ શકીએ છીએ, મતલબ ડાબી બાજુનો દેખાવ આપણે ડ્રો કરી શકીએ છીએ. તો આજે ડાબી બાજુના દેખાવને ડ્રો કરવાનો હોય તો એ સાઇડથી આપણે જો ડાયરેક્શનથી જોવામાં આવે તો એના પ્રોજેક્શન રેખાઓ કંઈક આ રીતે જોવા મળે છે. અને આ પ્રોજેક્શન રેખાઓની મદદથી આપણું સાઇડ વ્યૂ છે એ કંઈક આ રીતે પ્રોજેક્ટ થઈ શકે છે. અહીં તમે જોઈ શકો છો, જો શરૂઆત આપણે સાવ બેઝથી કરીએ સાઇડ વ્યૂના તો તમે જોતા લંબચોરસ પ્રકારનો આપણો બેઝ બને છે જે બ્રાઉન કલરથી આપણે જોઈ શકીએ છીએ. 3D એનાલિસિસ કરીએ, 3Dમાં પણ તમે જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે શું બનાવીશું, તો કે સાઇડ વ્યૂનો બેઝ બનાવીશું જે બ્રાઉન કલરથી આપણે દેખાય છે. ત્યારબાદ ઓબ્જેક્ટ ઉપરથી જોતા ખ્યાલ આવે છે કે વચ્ચે રહેલી લાઇટ ગ્રીન સ્ટ્રીપ, લાઇટ ગ્રીન કલરની જે રેખા છે એ છે ઇન્ક્લાઇન, પણ જો આપણે એને સામેથી વિચારીશું તો એ આપણે વર્ટિકલ જોવા મળે છે જે તમે સાઇડ વ્યૂમાં જોઈ શકો છો. તેમજ જે બે મેઇન સર્કલ છે જે સાઇડ વ્યૂથી જોતા એક લંબચોરસના રૂપમાં દેખાશે, અને એ બેના લંબચોરસ છે એ આપણી લાઇટ ગ્રીનની રેખા સાથે કંઈક આ રીતે બનશે જે તમે સાઇડ વ્યૂમાં જોઈ શકો છો. અને ત્યાં હવે આપણે સાઇડ વ્યૂનું નામ નિર્દેશન કરીશું. ડિયર ઓલ, અહીં તમે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ પણ લખી શકો છો અને સાઇડ વ્યૂ પણ લખી શકો છો. તો હવે આ 3D એનાલિસિસ થઈ ગયા બાદ આપણે ઓફિશિયલી ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સમાં કન્વર્ટ કરવાનું છે, એટલે કે આ ત્રણે ત્રણ દેખાવોને આપણે
2D માં કન્વર્ટ કરવાનું છે અને એટલા માટે આપણે સૌપ્રથમ એક XY રેખા વિચારીશું અને એ XY રેખા પર આપણે આપણો ફ્રન્ટ વ્યૂ છે એ ડ્રો કરીશું. ડિયર ઓલ, આપણે આપણા બેઝિક કન્સેપ્ટના લેક્ચરમાં જોઈ ગયેલા છીએ કે જ્યારે જ્યારે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડથી આપણે ઓર્થોગ્રાફિક ડ્રોઈંગ ડ્રો કરવાના હોય ત્યારે ફ્રન્ટ વ્યૂ હંમેશા XY રેખાની ઉપર જ આવે છે. તો ગિવન ઓબ્જેક્ટમાં આપેલા માપ સાઇઝની મદદથી આપણે આપણી XY રેખા પર કંઈક આ રીતે ફ્રન્ટ વ્યૂ ડ્રો કરીશું. યાદ રાખજો સ્ટુડન્ટ્સ કે માપ સાઇઝનું બહુ જ મહત્ત્વ છે, ટાઈપ્સ ઓફ લાઇનનું બહુ મહત્ત્વ છે, સેન્ટર લાઇન શું છે, એક્સટેન્શન લાઇન શું છે, શોર્ટ ડેઝિસ લાઇન શું છે, કન્ટિન્યુઅસ લાઇન શું છે, કઈ જગ્યાએ ક્યારે કઈ લાઇનનો યુઝ કરવો, એ બધાનું કંઈક ઇમ્પોર્ટન્સ છે. તો સી, આપણે ઇમેજિન કરેલા 3D એનાલિસિસ પરથી આપણે આપણો ફ્રન્ટ વ્યૂ છે XY રેખાની ઉપરની બાજુએ કંઈક આવી રીતે પ્લોટ કરીશું અને ત્યાં નામ નિર્દેશન કરીશું ફ્રન્ટ વ્યૂ માટેનું, જે કંઈક આ રીતે જોવા મળશે. ફ્રન્ટ વ્યૂ બાદ આપણે ટોપ વ્યૂ વિચારીશું અને આપણે ખ્યાલ છે મુજબ કે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ હોય ત્યારે ટોપ વ્યૂ હંમેશા XY રેખાની નીચે, ફ્રન્ટ વ્યૂની નીચે આવે છે. એ આપણે ડાયરેક્શનથી બતાવ્યું છે કે આપણો ટોપ વ્યૂ છે એ ફ્રન્ટ વ્યૂની નીચે આવે છે, XY રેખાની નીચે આવે છે. તો અહીં તમે જોઈ શકો છો ડિયર સ્ટુડન્ટ્સ કે જે પ્રમાણે આપણે 3D એનાલિસિસમાં ઇમેજિન કર્યું એ જ પ્રમાણે આપણે ફ્રન્ટ વ્યૂની એક્ઝેક્ટ નીચે આપણો ટોપ વ્યૂ બતાવ્યો છે અને સાથે સાથે એમનું નામ નિર્દેશન પણ કરેલું છે. ડિયર ઓલ, અહીં આપણે પ્રોજેક્શન રેખાની મદદથી પણ એનાલિસિસ કરી શકીએ છીએ, વેરીફાઈ કરી શકીએ છીએ. જેમ કે તમે જોઈ શકો છો લાઇટ ગ્રીન કલરમાં રહેલા બે સર્કલ છે એમની સેન્ટર લાઇન જો આપણે વિચારીએ તો એ જ સેન્ટર લાઇન જો એના ફ્રન્ટ વ્યૂમાં જે સર્કલ લંબચોરસના રૂપમાં દેખાય છે એની સાથે જ મેચ થતી હોય છે. એવી જ રીતે બેઝમાં રહેલા જે બે સર્કલ છે, જે ટોપ વ્યૂમાં બે સર્કલ દેખાશે પણ ફ્રન્ટ વ્યૂમાં એક પણ સર્કલ નહીં દેખાય, એટલે એના માપની આપણે હિડન લાઇન બતાવવી પડે તો એ બધા પણ એક જ સેન્ટર લાઇન થ્રુ જોઈ શકીએ છીએ. તો આ પ્રમાણે પ્રોજેક્શન લાઇન થ્રુ પણ આપણે વેરીફાઈ કરી શકીએ છીએ. ફ્રન્ટ વ્યૂ કમ્પ્લીટ કર્યું, ટોપ વ્યૂ કમ્પ્લીટ કર્યું અને હવે વિચારવાનું છે સાઇડ વ્યૂ વિશે. આપેલા ઓબ્જેક્ટના 3D એનાલિસિસ કરતાં આપણે ખ્યાલ આવે છે કે આપણે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ એટલે કે આપેલા ઓબ્જેક્ટનો ડાબી બાજુનો દેખાવ બનાવી શકીએ છીએ, પણ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ છે એટલે આપણને એ પણ ખ્યાલ છે કે આ ડાબી બાજુનો દેખાવ XY રેખાની ઉપર આવશે અને ફ્રન્ટ વ્યૂની જમણી બાજુએ આવશે. એ આપણે બેઝિક કન્સેપ્ટમાં ભણી ગયેલા છીએ. તો એ સાઇડ વ્યૂ માટે આપણે ફ્રન્ટ વ્યૂથી જમણી બાજુની દિશાએ ડાયરેક્શન બતાવીએ છીએ, એટલે ફ્રન્ટ વ્યૂના જમણી બાજુએથી આપણે પ્રોજેક્શન રેખાઓ વિચારી શકીએ છીએ અને ત્યાં આપણે 3D બનાવેલા સાઇડ વ્યૂને જો કંઈક પ્લોટ કરવામાં આવે તો એ આ રીતે તૈયાર થશે. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં પણ આપણે પ્રોજેક્શન રેખાથી વેરિફિકેશન કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે ફ્રન્ટ વ્યૂની જે હાઇટ છે એ જ હાઇટથી આપણે આપણો સાઇડ વ્યૂ મળી શકે છે. બેઝની જો વાત કરીએ તો જે બેઝ ફ્રન્ટ વ્યૂમાં દેખાય છે એ જ હાઇટનો બેઝ આપણે સાઇડ વ્યૂમાં પણ વેરીફાઈ કરી શકીએ છીએ. તેમજ બેઝમાં રહેલા બે સર્કલ કે જે ટોપ વ્યૂમાં બે સર્કલ જોઈ શકીએ છીએ, ફ્રન્ટ વ્યૂમાં એક પણ સર્કલ જોઈ શકતા નથી પણ જો એને હિડન લાઇનથી બતાવવામાં આવે તો એક જ પોઝિશનમાં એક જ લાઇનમાં દેખાતો હોવાથી આપણે એક જ હિડન સર્કલ બતાવ્યું છે. પણ જો એને સાઇડ વ્યૂથી જોઈએ તો બે સર્કલ જોવા મળશે પણ બંને જોઈ શકીશું નહીં, મતલબ કે બંને સર્કલ માટેનો હિડન સ્પેસ આપણે, હિડન માર્કિંગ આપણે બતાવવું પડે છે. અને હવે આપણે આપણા સાઇડ વ્યૂનું નામ નિર્દેશન દર્શાવીશું, LH સાઇડ વ્યૂ, મતલબ કે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ. તો સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે આપેલા ઓબ્જેક્ટમાંથી એના અલગ અલગ દેખાવો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડની મદદથી ડ્રો કરી શકીએ છીએ, બનાવી શકીએ છીએ. પરંતુ યાદ રાખજો કે અહીં આપણે વિડીયોમાં, અહીં આપણે લેક્ચરમાં એનાલિસિસ જે કરીએ છીએ એનાથી પણ વધારે જ્યારે તમે ડ્રો કરો ત્યારે મહત્ત્વ ધરાવે છે. કારણ કે તમે જ્યારે ડ્રો કરશો, તમે જ્યારે પ્રેક્ટિસ કરશો, તમે જ્યારે એક્ઝામમાં ઓર્થોગ્રાફિક ડ્રોઈંગ બનાવશો ત્યારે તમને આપેલા 3D ઓબ્જેક્ટમાં હરેક જગ્યાએ કંઈક માપ દર્શાવેલા હશે, માપ લખેલા હશે અને એ માપની મદદથી તમારે આ 3D ડ્રોઈંગના અલગ અલગ દેખાવોને XY રેખા પર 2D કન્વર્ટ કરવાના છે. એ માટે માપ સાઇઝનું ખૂબ જ મહત્ત્વ છે અને માપ લેખનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ, આજનો આપણો આ લેક્ચર છે, આજનો આપણો આ વિડીયો છે, અહીં આપણે પૂર્ણ કરીએ છીએ કે જેમાં ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ માટેનો પ્રોબ્લેમ નંબર 2 આપણે જોયો છે કે જેમાં અગેઇન આપેલા ઓબ્જેક્ટના આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડની મદદથી સામેનો દેખાવ, ઉપરનો દેખાવ અને ડાબી બાજુનો દેખાવ ડ્રો કરેલો છે.
તો મળીશું પાછા ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનના કોઈ નવા પ્રોબ્લેમ સાથે, કોઈ નવા ટોપિક સાથે. બાય બાય.